અને ધોલેરાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલી વિરાટ માનવ મૈત્રી ભેગી થઈ હશે અને કદાચ ધોલેરાના ઇતિહાસમાં પહેલીવાર બહેનો બહાર આવીને બેઠી હશે. ભાઈઓ બહેનો, ધોલેરા આખા વિશ્વમાં એનું નામ ગુંજતું થયું છે. તમને કોઈથી ભરોસો હતો કે આ ખારી પાટ ધરતીનો પણ વિકાસ માટે ઉપયોગ કરી શકાય? ભાઈઓ બહેનો, આ ધોલેરાનો ખારો પાટ એ હું મુખ્યમંત્રી બન્યો પછી બન્યો કે સદીઓથી હતો? પહેલા હતો કે નહોતો? જરા જવાબ આપો ને. પહેલા ખારો પાટ હતો કે નહીં? અહીંયા નેતાઓ આવતા હતા કે નહોતા આવતા? પણ એમને ન દેખાણો, મને દેખાણો. એમને સમજણ ન પડી, મને પડી. જો ઇતિહાસમાં એમ કહેવાતું હોય કે ધોલેરાનું બંદર અહીંયા જાહો જલાવી હતી, એનો અર્થ એ થયો કે આ ધરતીમાં કંઈક એવું પડ્યું છે કે જો યોગ્ય રીતે એની માવજત કરવામાં આવે તો આ જાહો જલાલી ફરી આવી શકે, એવો મને અંતરમનથી વિશ્વાસ. જગ્હ યહાં સે મંદિર આયે, યે પૂરા ગાંવ મેં જાતા યે રાસ્તા, ઠીક હે, યહાં સે મંદિર જાયેંગે. યે ઇસકો થોડા એક સાઇડ સે હટાઓ ના જીતુભાઈ, હા, અને ગમ્યાથી એક સાઇડ રસ્તો થોડો કરો. સર અંદર જન કે જો બોલા દાદા કે આંગે દિખેગા, હા, યહાં સે જીત રહે હો સર? યે દી ચડીને અંદર લઈ જાના ના, હા, ઉપર ચડ જા, ઉપર સે લે લો, ઉપર સે એક વિડિયો લે લો ના, એસે વિડિયો આગી ગઈ એસે બને. યે જગ્હ યે ના અંદર, ઠીક હે, હા, અંદર કે તો યહાં પે જો ઇસ તરફ આયેગા પૂરા એમિનિટીઝ આયેગા કોમન, જો હમને વિડિયો મેં વોક થ્રુ મેં દિયા હુઆ હૈ ઓર હમારી વેબસાઇટ પે ભી હૈ, ઠીક હૈ, યહાં ક્લબ હાઉસ આયેગા ઉસ તરફ ખૂને પે, ઠીક હૈ. યે અભી હમને યહાં પે વો સિમેન્ટ બીમેન્ટ કે લિયે બનાયા હુઆ હૈ, પાણી કા ભી અભી બના દિયા હૈ, ઓર ટાંકી ઉપર ચઢ કે દેખ સકતે હો જિસકો દેખના હૈ. યે ક્યા હોતા હૈ પૂરા વો પરમેશ ઉધર ઉધર કા લિયે ક્યા ઇધર કા પીછે વો જો હૈ ના, હા, વાત કરીએ તો સરદાર સરોવર યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોલેરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. રૂપિયા 189 કરોડના ખર્ચે ધોલેરામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો છે, જ્યાં રૂપાણીએ કહ્યું હતું કે 5000 મેગાવોટનો સોલર પાર્ક બનાવાશે. તો વર્ષ 2022 સુધીમાં આ સોલાર પાર્ક તૈયાર કરવામાં આવશે અને ધોલેરા 900 કિલોમીટર લાંબુ શહેર બનશે. તો અમદાવાદ ધોલેરા વચ્ચે એક્સપ્રેસ હાઇવે બનાવાશે, ધોલેરામાં વિમાનો પણ બનશે, ધોલેરા સિટીમાં ગ્રીન ઇલેક્ટ્રિક સિટી બનાવીશું, તો દરિયા કિનારે સોલાર પ્લાન્ટ બનાવાશે અને વાઇબ્રન્ટમાં આવનાર તમામ લોકો ધોલેરાની મુલાકાતે આવશે. ઝડપથી ધોલેરાનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન કે ધોલેરા એ ઇન્ડસ્ટ્રીયલ પણ સ્માર્ટ સિટી બને, મોટા મોટા